મિશ્ર પાક તો તમે ખૂબ સાંભળ્યું હશે, પરંતુ ગુજરાતનો આ ખેડૂત મિત્ર પાક ઉગાડીને પ્રાકૃતિક પદ્ધતિથી અનોખી ખેતી કરી રહ્યો છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના નાના એવા છાલડા ગામના શૈલેષભાઈ કમાણી હાલ કમાલની ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં નવીનતા લાવીને શૈલેષભાઈએ મિશ્ર નહીં પરંતુ મિત્ર પાકનું અનોખું મોડલ વિકસાવ્યું છે. આ અનોખા મોડલ થકી કમાણીભાઈ લાખોની કમાણી કરવા માંગે છે, જે તેમણે સાબિત પણ કર્યું છે. પોતાની 22 વીઘા જમીનમાં કેવી રીતે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મિત્ર કીટક અને ફૂગની સહાયથી મિશ્ર પાક દ્વારા મેળવી રહ્યા છે, આવો જાણીએ તેમના મુખે તેમની આ પ્રગતિની કહાણી. અમે એક આ પ્રાકૃતિક ખેતીનું એક મોડલ તૈયાર કરેલું છે કે જેની અંદર બાગાયતમાં અમે એક આંબાનો ઉછેર કરેલો છે. બે આંબાની વચ્ચે 15 ફૂટનું અંતર છે. બે આંબાની વચ્ચે 15 ફૂટના અંતરમાં 2 થી 5 ફૂટની દૂરી ઉપર 2 પપૈયા વાવેલા છે. આંબા અને પપૈયાનું મિશ્ર મોડલ કરેલું છે. તો એની અંદર અમે નાઇટ્રોજન ફિક્સિંગ માટે અત્યારે ચોળીનું વાવેતર કરેલું છે કે બેડ ઉપર ચોળી આવી જાય તો જે સોળી છે એ સોળી દ્વારા નાઇટ્રોજન ફિક્સિંગ થાય, અને પ્લસ કે અમને એમાંથી આવકમાં શાકભાજીમાં અમે સોળીની સિંગું લઈ અને વેચાણ કરી શકીએ અને ઘર માટે ઉપયોગ પણ કરી શકીએ, એટલે અમને એ શાકભાજી પણ મળી જાય. અને આ બે મિશ્ર પાકમાં પપૈયા અને આંબો છે, એટલે એનાથી ને જે આંબાને તૈયાર થતા 3 વર્ષ લાગે. 3 વર્ષ પછી જ્યારે અમને ઉત્પાદન આપતો થાય ત્યાં સુધી અમને પપૈયા ઉત્પાદન આપે, એટલે અમારી જમીન એમને પડી ના રહીએ અને એનું ઉત્પાદન અમને પપૈયાનું ત્યાં સુધી આવતું રહીએ. પછી બીજું કે જે આ વચ્ચેની 15 ફૂટની જે જગ્યા છે એ જગ્યામાં જે અત્યારે આ બેડ બનાવેલો છે, આ બેડ ઉપર અમે કપાસનું વાવેતર કરવાના છીએ, અને એક આ બેડ ઉપર કપાસનું વાવેતર કરવાના છીએ. આ બેડમાં અમે કપાસનું વાવેતર કરીને વચ્ચે હજી એક બેડ બનાવી અને એની અંદર પહેલાં સાહ બનાવશું. સાહ કરી અને એની અંદર અમે ઘનજીવામૃત આપશું. ઘનજીવામૃત આપી અને પછી હળદરનું વાવેતર કરશું. અહીંયા કપાસ જ્યારે શરૂઆતમાં કપાસને ઓથની જરૂર હોય ત્યારે હળદર એને ઓથ આપે છે. અને બીજું કે ભાદરવા મહિનામાં જ્યારે હળદરનો ગાંઠિયો બંધાવવાની શરૂઆત થાય ત્યારે બે કપાસની લાઈનું છે એ એનો સાયું આ બેડ ઉપર આવશે, એટલે હળદરના ગાંઠિયાને ત્યારે સાયાની જરૂર હોય. ભાદરવાનો તડકો હોય ફૂલ ગરમ એટલે ત્યારે એને એ સાયો આપશે, એટલે એ એકાબીજાના મિત્ર પાક થાય. મિશ્ર પાકની આપણે વાત તો આગળ કરી, પણ આ મિત્ર પાક થાય કે એકાબીજાને મદદ કરશે. પછી આ કપાસની લાઈનમાં અમે મરચું વાવશું, વરિયાળી વાવશું, અજમો વાવશું, મકાઈ વાવશું, સૂરજમુખી વાવશું અને ગલગોટા વાવશું. તો એ એકબીજાને કોઈ કીટકને સુગંધથી એની અંદર નહીં આવી શકે, કોઈ એના મૂળ દ્વારા કાંઈ પણ વસ્તુ એને એકાબીજાને આપશે, અને આ રીતનું એક અમે આખું મિશ્ર મોડલ તૈયાર કરીશું.